ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ પૂજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર જાગૃતિબેન ચાવડાની રૂપિયા 6,000 ઉચાપત કેસમાં એક દિવસના રિમાન્ડ પૂરા થતા તેમના જામીન મંજૂર નહીં થતા નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની હુકમ કરતા તેઓને સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા જાગૃતિબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં ફરજ પૂજાવતા મહિલા પીઆઈ જેમ ચાવડા સામે વાહન ચાલકોને ફટકારવામાં આવેલ દંડની રસીદમાં છેડછાડ કરી રૂપિયા 6,000ની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા. જોકે આ રિમાન્ડ પૂરા થતા પોલીસ દ્વારા જેએમ ચાવડાને કોર્ટમાં રજૂ કરી વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે નામદાર કોર્ટ દ્વારા વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ન હતા. જ્યારે પીઆઈ ચાવડાએ મુકેલ જામીન અરજી પણ નામંજૂર કરાતા તેમને સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જોકે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા મહિલા પીઆઈ જાગૃતિબેન ચાવડાને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. શું આખી ઘટના છે, તમને કોઈ ઉપર શંકા છે કે તમને? આજે બનાવ બન્યો છે ને, એ અમારું મોરલ ડાઉન કર્યું. અમારું જે દબદબો હતો અને પબ્લિકની સાથે અમે એક ઓફિસર કરતા એક કુટુંબની જેમ કામ કરતા કે જે એમના જે પ્રશ્નો હોય અમને દિલ ખોલી અને પ્રશ્ન કરીને જે અમે સાંભળ્યું હતું કે ભૂતકાળમાં જે અત્યારે મારે જે એરિયામાં પોસ્ટિંગ થયું હતું ભરતનગર, એ એરિયામાં ભૂતકાળમાં બહુ ખરાબ ખરાબ બહુ બનાવ બનતા અને જુવાન દીકરીઓ છે કે કોઈ બહેનો છે પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા ન આવતી અને બહેનોને મારા ઉપર વિશ્વાસ હતો અને મારું ત્યાં નિમણૂક જ પબ્લિકની સેવા માટે થયું હતું એટલે હું ત્યાં ગઈ હતી અને પબ્લિકની ખૂબ લાગણી મારા ઉપર હતી અને વિશ્વાસ હતો કે આમની આ જશું તો મારું કામ થશે, મને સપોર્ટ કરશે, મને ન્યાય મળશે. એટલે એ પબ્લિકના સપોર્ટથી અને પબ્લિકના કામ માટે તમે તો લોકોને ન્યાય અપાવ્યો, પણ આજે તમારી સાથે અન્યાય થયો કેવી રીતે, શું આમાં આમાં કોની મિલીભગત છે? આમાં ફક્ત ને ફક્ત આ લોકોની અંદરખાને મિલીભગત એવી છે કે આ જે દબદબો એનું જે મોરલ હતું એક જાતનું કે જે અમને આઈના આપણા વિભાવરીબેને મને એક ઉપનામ આપ્યું હતું લેડી સિંઘમ કે જે બલબલાને ખોફ હતો કે જે ખૂંખાર લોકો હતા એ બેન દીકરીઓની હાલતા છેરતી કરતા ગમે એના ઘરમાં ગળી જતા ગમે એમ કરતા તો એ બધાનો ખોફ દૂર થઈ ગયો અને આજે જે અમારું જે જે સ્ટેજ ઊંચું ગયું હતું એ કોઈ જોઈ નતા શકતા એટલે જાણીને અમારા વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું. ખૂંખાર લોકોને તો તમે પાંજરે પૂર્યા બેન, પણ આજે તમને તમારા ને તમારા લોકોએ તમને પાંજરે પૂર્યા. મને એટલો વિશ્વાસ છે મને પબ્લિક સપોર્ટ આપશે, હું પબ્લિક માટે નહીં મળતી. કોણ એવા લોકો છે, કોણ એવા લોકો છે કે તમારું કામ એમને નહોતું ગમતું? એ પબ્લિક ગોસ છે, પબ્લિકને ખબર છે, મારા કરતા વધુ પબ્લિકને ખબર છે.